નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મ્યુમિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 4 વિષય ગણિત ગમ્મત, પાઠ નંબર 11મો ઘડિયા અને ભાગાકાર. તો ગયા વિડીયોમાં આપણે જોયું હતું ઘડિયા એટલે કે જેમાં આપણે 1 થી 10 ઘડિયાનો સમાવેશ થતો હોય તે ઘડિયા. એના આધારે આપણે જો લાઇનમાં બરણીઓ ગોઠવી હોય તો આપણે એને ગણતરી આસાનીથી કરી શકીએ છીએ. એટલે ઘડિયા જો આપને આવડતા હોય તો આપને એના આધારે ગુણાકાર અને ભાગાકાર પણ આવડી શકે છે. અહીં આપણે જોયું હતું કે 2 એકાનો ઘડિયો અને 5 એકાનો ઘડિયો જો આવડી ગયો હોય તો એના આધારે આપણે 7 એકાનો ઘડિયો પણ પાકો કરી શકીએ છીએ. ત્યાર પછી બિલાડીઓને કેટલા પગ, 1 બિલાડીના 4 પગ, એવી રીતે આપણે ગુણાકાર કરી અને ઘડિયાને આધારે એના જવાબ લખી શકીએ. ત્યાર પછી કૂદકા મારતા પ્રાણીઓ, જો આપણે સાપસીડીની જેવી રીતે અંકો લખેલા હોય એવી રીતે આપણે અંકો લખેલા આપેલા હોય, ત્યાર પછી આપણે કોઈ પણ પ્રાણીનું ચિત્ર દોરી અને એના આધારે આપણે કહી શકીએ કે એ પ્રાણી ક્યાં પહોંચ્યું હશે. તો એવી રીતના આપણે ગયા વિડીયોમાં જોયા હતા. આજના વિડીયોમાં આજે આપણે અભ્યાસ કરશું પેજ નંબર 126 ગંગુ મીઠાઈ. તો ચાલો, અહીં આપણે એવી જ રીતનો અભ્યાસ કરવાનો છે કે જેમાં ગુણાકાર અને ભાગાકાર એટલે કે ઘડિયાનો સમાવેશ થતો હોય એવી રીતે આપણે સમજવાનું છે. તો અહીં શું આપેલું છે આપને કે ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે. તેણે 1 થાળમાં 80 લાડુ ભર્યા છે. કેટલા લાડુ ભર્યા છે? તો 80 લાડુ ભર્યા છે. હવે આજે આપણે આ વિડીયોમાં શું સમજવાનું છે? તો કે ગુણાકાર આપણે કરીએ છીએ, ભાગાકાર પણ કરીએ છીએ, પણ આ બધું જો આપણી પાસે સામે આપણી સામે થતું હોય એટલે કે લાડવા આપણે સામે ગણતરી કરતા હોય તો આપણે આસાની રહે કે આપણે આસાનીથી એમાંથી ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ. તો અહીં એની સામે 80 લાડુ છે. તો હવે શું કહે છે કે મહેરબારીને કરીને 1 જ ખોખામાં 4 લાડુ ભરવાના છે અને 23 ખોખા આપણી પાસે છે, 23 ખોખા જોઈએ છે. ચલો વિચારો, આપણી પાસે 80 લાડવા છે, 1 ખોખામાં 4 લાડવા ભરવાના છે અને 23 બોક્સ આવેલા છે. તો હવે તમે ગણતરી કરશો કે 1 લાડવા માટે 4, 2 લાડવા માટે 8, એવી રીતે 8 લાડવા જોઈએ 2 બોક્સ માટે, 3 બોક્સ માટે 12. તો હવે તમે એવી રીતે 80 લાડવા માટે આપણે કેટલા બોક્સ જોઈએ તો તમે અંદાજે ગણતરી કરો. જો આપણી પાસે 20 બોક્સ હોય તો એમાં 80 લાડવા આસાનીથી ભરી શકાય. કેમ? તો કે 20 ચોક 80 થઈ જાય. હા, થઈ જાય. જેવી રીતે 10 બોક્સ હોય તો એમાં આપણે કેટલા લાડવા ભરી શકીએ? ચલો 1 બોક્સમાં 4 લાડવા, તો 10 બોક્સ હોય તો આપણે 40 લાડુ ભરી શકીએ. એવી જ રીતે 20 બોક્સ હોય તો એમાં આપણે 80 લાડવા ભરી શકીએ. તો અહીં આપણે 80 જ લાડવા આપેલા છે તો કેટલા બોક્સ જોઈએ આપણે? તો કે 20 બોક્સની જરૂર પડે. પરંતુ અહીં આપણે એમ કીધું છે કે 23 નાના બોક્સ છે. તો હવે નીચે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે? તો ના. કેમ? તો કે 23 બોક્સ નથી જોતા, 3 તો વધે છે. 20 બોક્સ હોય તો થઈ જાય છે. તો 23 પૂરતી નથી, 20 એનો આંકડો પૂરતો છે. 23 તો અહીંયા આપણે ના લખશું. તો હવે નીચે એક વધારાનો પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો છે કે કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે? જો 23 બોક્સ આપણી પાસે છે તો વધારે કેટલી મીઠાઈની જરૂર પડશે? તો કે 3 બોક્સ આપણી પાસે વધે છે તો 3 બોક્સ પૂરતી મીઠાઈની જરૂર પડશે. તો 3 બોક્સ પૂરતી કેટલા? તો 3 ખોખામાં કેટલી મીઠાઈ જોઈએ? તો કે 3 ચોકને 12, 1 બોક્સમાં 4, એવી રીતે 3 ચોક અને 12. 12 વધારે લાડવા જો હોય તો 23 બોક્સમાં થઈ જાય. તો અહીં કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે? તો આપણે લખી શકીએ અથવા તો એમ પણ લખી શકીએ કે 3 બોક્સ જેટલી અથવા તો 12 વધારે લાડુની જરૂર પડે, એટલે કે 12 લાડુ. અને અહીં 23 બોક્સમાં સમાશે નહીં, કેમ કે જો 23 બોક્સમાં સમાવી હોય તો 12 વધારે લાડુની જરૂર પડે. અહીં આપને 80 જ લાડુ આપેલા છે, 23 બોક્સ માટે હજી કેટલા જોઈએ? તો કે હજી 10 અને 2, એટલે કે 90 ને 2 92 જો લાડવા હોય તો 23 બોક્સમાં આસાનીથી સમાઈ જાય. તો આના માટે આપણે શેનો ઉપયોગ કર્યો? તો કે ગુણાકારનો, કે 80 લાડવા સમાવવા માટે 20 બોક્સની જરૂર પડે, એટલે કે 20 ચોકને 80.
એ સિવાય હવે કેટલી વધારાની મીઠાઈ જરૂર પડે તો એક બોક્સમાં ચાર લાડુ એવા ત્રણ બોક્સ હોય એટલે કે ત્રણ ચોકને બાર. તો અહીંયા પણ આપણે ઘડિયાનો ઉપયોગ કર્યો, તો આ બંને જગ્યાએ આપણે ઘડિયાનો ઉપયોગ કરીને જવાબ લખ્યો. ચલો હવે ત્યાર પછીનું પેજ, છેલ્લું પેજ. ચલો અહીં તમને વળી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગંગુની પાસે એક મોટું ખોખું છે જેમાં બાર લાડવા ભર્યા. કેટલું બોક્સ છે મોટું? એક મોટું ખોખું છે એમાં એને બાર લાડવા ભર્યા છે. હવે એને 60 લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડે? તો અહીં તમે શું કરશો, જો 12 લાડવા ભર્યા, પહેલાં એને એક ખોખામાં 12 લાડવા ભર્યા, હવે એને 60 લાડવા ભરવા માટે કેટલા ખોખા જોઈ? તો તમે 12 + 12 + 12 એવી રીતે કરતા જાઓ, જ્યાં સુધી 60 ન આવે ત્યાં સુધી અટકવાનું નહીં. તો આપણે કરીએ, ચાલો શું થાય છે. સૌથી પહેલાં 12 + 12 એટલે 24, 12 × 36, 12 × 48, 12 × 5 = 60. આવી રીતે તમે 5 વખત 12નો સરવાળો કરશો એટલે જવાબ તમને 60 મળશે. તો હવે તમે વિચારો કે એને એક ખોખું ભરવા માટે 12 લાડવા ઉપયોગ કરે છે, તો હવે એની પાસે આવા 60 લાડવા છે તો એને કેટલા ખોખાની જરૂર પડે? ચલો એક ખોખામાં એ 12 લાડવા ભરે છે, બીજા ખોખામાં 12 લાડવા ભરે છે, ત્રીજા ખોખામાં 12 લાડવા ભરે છે, ચોથા ખોખામાં 12 લાડવા ભરે છે, અને એવી જ રીતે એ 5 ખોખામાં 12 લાડવા ભરે છે ત્યારે એને 60 લાડવા થઈ જાય છે. તો હવે તમે વિચારો કે 12 12ના એને કેટલા બોક્સ ભર્યા? તો એને 1 2 3 4 અને 5 બોક્સ ભર્યા. તો આવી રીતે એને જો 60 લાડવા સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડશે? તો અહીંયા આપણે લખી શકીએ કે 5 ખોખાની જરૂર પડે. ચાલો ત્યાર પછી નીચે મહાવરો આપેલો છે જે આપણે ટૂંકમાં સમજી લઈએ. નીલુ વાર્તાની 15 ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો. આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે, તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓને સાથે મળીને વાંચશે? ચલો એ તમારે હોમવર્કમાં કરવાના છે, પણ અત્યારે હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું. ચલો સૌથી પહેલાં એને તો અહીં તમે લખી શકો કે નીલુ વાર્તાની 15 ચોપડીઓ છે અને તેના વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 45 વિદ્યાર્થીઓ છે. તો હવે દરેકને સાથે વાંચવી હોય તો કેટલી કેટલી ભાગમાં આવે? તો અંદાજિત આપણે કહી શકીએ કે 3. કેમ? તો કે 15 × 45, 15ને તમે 3 હારે ગુણો એટલે તમને 45 થશે. અથવા તો તમારે એમ કરવાનું, 15 + 15 એક વખત, 15 ને 15 બીજી વખત, એટલે તમે 3 વખત 15 + 15 + 15 કરો એટલે 45 જવાબ મળી જાય, એટલે કે 3 3 વિદ્યાર્થીઓને વાંચવા મળશે. હવે ત્યાર પછી બીજું, એક કુટુંબમાં 8 લોકો એક મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. જો આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈએ છે? તો જુઓ, એક મહિનામાં એને 60 કિલો જોઈએ છે. એક મહિનાના દિવસો કેટલા થાય? તો 30, એક મહિનાના 30 દિવસો, અને એ 30 દિવસમાં એ 60 કિલો ઘઉં ખાય છે. તો હવે તમે વિચારો કે એક અઠવાડિયામાં એ કેટલા ઘઉં ખાતા હોય છે? તો એક અઠવાડિયાના દિવસો 7, 7ને આપણે 2 વડે ગુણીએ એટલે કે 7 × 2 = 14. તો એક અઠવાડિયામાં એ કેટલા ઘઉં ખાશે? તો એક અઠવાડિયામાં એને 14 કિલો ઘઉંની જરૂર પડશે. ચાલો ત્યાર પછી ત્રીજું, અહીં પહેલામાં આપણે આવશે 3 3 ભાગમાં આવશે અને અહીં 14 કિલો. રાજ્યાને 500ના છૂટા જોઈએ છે, તેને તેની નીચે કેટલી ચલણી નોટી પાછળ આવશે? રાજ્યાને શું કરવા છે? તો કે 500ના એને છૂટા જોઈએ છે અને એને ચલણી નોટો કેટલી પાછી આવશે એ આપણે એની ગણતરી લખવાની છે. જો એ બધી 100ની નોટ હોય તો, ચાલો 500ના તમે છૂટા લેવા જાઓ અને સામેવાળી વ્યક્તિ તમને બધી 100ની નોટ આપે, તો કેટલી નોટ આપે 100ની? તો 5 નોટ આપે. ત્યાર પછી જો બધી ચલણી નોટ 50ની હોય તો, 10 નોટ આપે. 10 × 5 કરો, 10 × 50 = 500. ચાલો એવી જ રીતે બધી નોટ 20ની હોય તો કેટલી આવશે? તો 250. જો બધી નોટ ₹5ની હોય તો, તમારે 500 ભાગ્યા 5 આવી રીતે તમે કરો એટલે 100, 5 × 1 = 5. ચાલો અહીં તમે કેટલી લખશો? બધી નોટો તમે વિચારો
તો એવી રીતે જો બધી નોટ પાંચની હોય તો એને 100 નોટ મળે. તો અહીં જે આપણે આ મહાવરો સમજ્યા એ તમારે હોમવર્કમાં તમારી નોટબુકમાં લખવાનો છે, અને આ સિવાય જે ઘડિયા અને ભાંગાકારવાળું ચેપ્ટર જે છે એ તમારે તમારી આઈડલમાં સારા અક્ષરે વ્યવસ્થિત રીતે હોમવર્કમાં પૂરવાનું રહેશે. તો અહીં સુધીનો જે આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો એ તમારે હોમવર્કમાં સરસ રીતે સારા અક્ષરે પૂરી નાખવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.